ઉપલેટા ખાતે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈ ચક્કા જામ અને જેલ ભરો આંદોલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપલેટાના ખેડૂતોની અટકાયત કરી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈને જેવી કે પોષણ સંભાવ માટે હજારો કરોડ રૂપિયાના પ્રીમિયમ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે, પરંતુ પાક નિષ્ફળતા સમયે પાક વીમો આપવામાં આવે છે. સિંચાઈ અને વીજળીમાં સતત વધારાના કારણે ખેતી ખોટનો ધંધો બની ગયો છે, ત્યારે ઉપલેટાના બાવલા ચોક પાસે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈને ચક્કાજામ અને જેલ ભરો આંદોલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ઉપલેટા પંથકના અસંખ્ય ખેડૂતોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી, જેમાં આ આંદોલન ગુજરાત ખેડૂત સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આજે 9 ઓગસ્ટના દિવસે આ ઐતિહાસિક દિવસે કિસાન સભા દ્વારા દેશભરના ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો તરફી નીતિઓ બનાવો વરના ગાદી છોડો, ખેડૂતોની નીતિઓમાં સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ કરો અને ઉત્પાદન ખર્ચના મોટા ભાવ આપો, ખેડૂતોના તમામ કરજા માફ કરો તેમજ ખેડૂતોને વૃદ્ધ પેન્શન આપો અને ખેડૂતોને આ પાક વીમાની અંદર જે ખાનગી કંપનીઓને દાખલ કરી છે તેને હટાવો. આ માંગ માટે 9 ઓગસ્ટના રોજ ખેડૂતોને આહવાન કર્યું હતું કે જેલ ભરો સત્યાગ્રહ કરો. ઉપલેટામાં આજે અમે જેલ ભરો સત્યાગ્રહ કર્યો. બાપુના બાવલા ચોકમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને બસ સ્ટેન્ડ ચોકમાં રસ્તા રોકો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં પોલીસે 59 જણાની અટકાયત કરી અને એમને જેલમાં રાખવામાં આવ્યા હતા. અટકાયત કરી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.